મોકો એ કોંગ્રેસ એવી વાત આપણે અહીંયા ન મૂલવી જોઈએ. મોકો કરતા પણ જે પરિસ્થિતિની અંદર ગુજરાતની જનતાએ અને ભારતની દેશની જનતાએ જે રીતે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું હતું, જે રીતે વિશ્વાસ મૂક્યો હતો એમના પ્રત્યે, અને આ વિશ્વાસમાં ગુજરાતે ચાર ચાર વખત એને વિશ્વાસ 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 મૂકતા મૂકતા ગુજરાતની જનતા આજે થાકી ગઈ, આજે પરેશાન થઈ. આમાં કોંગ્રેસનો રોલ કોંગ્રેસ કરતી જ આવી છે, અને કોંગ્રેસે હંમેશા વિરોધ પક્ષનું કામ જે કક્ષામાં જે રીતે જે માહોલથી કરવું જોઈએ એ કાયદા હાથમાં લીધા વગર એને કર્યું છે. પણ આ 2017ની ઇલેક્શન, 2017ની ચૂંટણી ગુજરાત માટે એટલા માટે મહત્વની છે કે ગુજરાતની જનતાનો વિરોધને ગુજરાતની જનતા લડી રહી છે. કોંગ્રેસ લડે છે એ માત્ર સમર્થન એક પ્રતીક છે. ગુજરાતની અંદર વર્તમાન પરિસ્થિતિમાં આપ તમે જુઓ છો કે આજે એક વડાપ્રધાન આખા આઝાદી કાળથી અત્યાર સુધીની અંદર એક વડાપ્રધાન પદ પર બેઠેલો વ્યક્તિ કે વડાપ્રધાન પદ પર બેઠેલી હસ્તી એ ગુજરાતની હોય કે અન્ય રાજ્યની ચૂંટણી હોય એમાં આટલી બધું ટેન્શન ને આટલો બધો સ્ટ્રેસ લઈ અને આટલા ભાષણો કરવા માટે બહાર નીકળવું પડે એ આપણે ઇતિહાસમાં પહેલી વખત આ લખાઈ રહ્યું છે. આજે તમે સામાન્ય રીતે પરિસ્થિતિ જુઓ કે જેને વિકાસ કર્યો હોય, વિકાસ પુરુષ તરીકે જેનું નામ હોય, વિકાસ પુરુષ તરીકે જેને તમે સંબોધવા માટે તેને ભાજપે એક વાતાવરણ ઉભું કર્યું હોય એવા પરિસ્થિતિની અંદર આપણે એ વસ્તુ ગુજરાતની જનતા જાણી ચૂકી છે કે વિકાસની હવા ખુદે બનાવેલી હવા હતી એ 22 વર્ષે પરપોટો ફૂટ્યો. કારણ કે હું તમને એક વસ્તુ કહું કે 22 વર્ષ સુધી વિકાસની વાતને સમાજે અને પબ્લિકે સ્વીકારતી ભરોસા ઉપરથી સ્વીકારી છે, નહીં કે ગુમરા બની લીધે, એક ભરોસો ઉભો કર્યો, દર વખતે એવો ભરોસો ઉભો કરે, દર વખતે એવો વિશ્વાસ ઉભો કરે. આ વિશ્વાસનો પરપોટો 22 વર્ષે 25 વર્ષે આજ ફૂટ્યો છે અને 12 વર્ષ ગુજરાતનો સરવાળાનો ભાગ છે. બિલકુલ, તમે વિકાસનો મુદ્દો ઉઠાવ્યો છે, આ મુદ્દે ચર્ચા યથાવત